आप सौ जाणो छो कि वार त्यौहारे आपणे अहीं अवनवी कॉम्पिटिशन मुकता रहीए छीए। तो मम्मीज़ यमी किचनमां नवरात्रिमां आरती शणगारवाना विडियोनी हरीफाई राखवामां आवी छे। જય આટકેશ, મારું નામ મલ્લિકા અતુલ કુમાર ત્રિવેદી, હું જૂનાગઢથી બોલું છું। હું જીબીમાં સર્વિસ કરતી, હવે રિટાયરમેન્ટ છે મારું, મને 65મું વર્ષ ચાલે છે। હવે મારા આ રીતના બધા શોખ છે હું પૂરા કરું છું। આજે હું આપણે રસોડાની જ વસ્તુમાંથી આપણે આરતી કેમ બનાવી, સુશોભન કેમ કરવી એ બતાવું છું। તો આપણે જોઈએ આપણે એમાં શું શું જોશે તે આ રીતનું। એક તો પહેલાં આપણો લોટ, લોટમાંથી કણક બાંધેલી છે, પછી મીઠું, હળદર બે સુકન ના કહેવાય, મીઠું હળદર, ચણાની દાળ, પછી આ અડદ, મગ, ચોખા, પછી શાકમાં ટમેટા, બટેટા, લીમડો, આ ગોળા। આપણા ઘરમાં જે શાક હોય આપણને જે યોગ્ય લાગે એ રીતનું આ રીતનું આપણે ડેકોરેટ કરવાનું। એમાં હવે હું તમને શીખવાડું કેવી રીતે કરવાનું। હવે આમાં એવું છે કે આપણે રસોડાની રાણી છે, રસોડાનો માલ વેસ્ટ જ જાય એ બહુ સારું નહીં। આ આરતી કરી અને બધો લોંડો આપણે નાખી દીધો એમ નહીં કરવાનું, આપણો શોખ પણ પૂરો કરવાનો અને રસોડાનું પણ ધ્યાન રાખવાનું। એટલે મેં આ રીતનું ડેકોરેટ કર્યું છે કે આપણે એ વસ્તુ પાછી બધી ઉપયોગી લઈ શકીએ, આપણે આરતી પૂરી થઈ જાય આપણી ડેકોરેટ પછી પૂરી લઈએ। તો હવે તમને શીખવાડું કઈ રીતનું। હવે આમાં એક આ રીતની નાની નાની લુઈ લેવાની આ રીતની, પછી એને આ રીતે આપણે ઢોકળી વાળીએ, ઢોકળી વાળીએ એ રીતે થપ્પી કરવાની છે। પછી આ કણક છે ઘઉંના લોટની, એ મેં દૂધમાં બાંધી છે એટલે થોડીક વ્હાઈટ દેખાય, અને એ કણક છે આપણો ફેવિકોલનું કામ કરશે, રસોડાનો ફેવિકોલ। એમાં આ રીતના દાળ ચોટાડવાની, આપણી ડેકોરેટ કરવાની આ રીતની, ઊંધી ચોટાડવાની આ રીતની, અમે એ રીતના દે દાળ, પછી આ રીતે અડદ, પછી એક વચ્ચે અડદ, આ રીતનું સુશોભન કરીને ફૂલ કરવાના આવા, બરાબર ફૂલ કરવાના આ રીતના। પછી મેં જો આ રીતે થાળી તૈયાર કરી રહી છે તમને બતાવું છું, જો આ રીતનું છે, આ રીતના જો ફૂલ કરેલા છે, આ હળદર તમને બતાવું છું, જો આ રીતનું છે, આ રીતના જો ફૂલ કરેલા છે, આ હળદર, આ રીતે મીઠું છાંટેલું ચાની ઉપર હળદર મીઠાનું, આ રીતના ફૂલ છે મગ અડદના બધાના આ રીતના, અને આ રીતે કોરવાળી થાય લેવાની, કોરવાઈ થાળી લઈ અને આ રીતે ડિઝાઇન કરવાની, આ ઉપર જો એક એક ચોખ્ખો ચોંટાડેલો છે, બાસમતી એક એક ચોખ્ખો ચોંટાડેલો છે આમાં એ દેખાય, અને આજુબાજુ બધે છે તે આપણે ટમેટાની છાલ ઉખેડી અને ટમેટાની છાલ ચોંટાડેલી છે આ રીતની, એ પણ આપણે આ કણકની લબ્ધી લઈ આ રીતની અને છાલમાં ચોંટાડીને છાલે બધે ચોંટાડીશ, આ ફેવિકોલ છે આપણો રસોડાનો ફેવિકોલ, એ ફેવિકોલ થકી જ આપણે જો ટકી ગયા છે આ રીતનું ઝાડ કરવાનું આ રીતનું। હવે બટેટા છે, બટેટાના મેં દીવો કર્યો છે, હવે આ ફૂલ કર્યું છે મેં, ટમેટાનું ફૂલ કર્યું છે, એના ઉપર આ જો બટેટાનો દીવો કરેલો છે, આ દીવો કરેલો છે બટેટાનો એ રીતનો, અને આ રીતનું આ બટેટાનો દીવો, બટેટાને કોતરણ કરી ને દીવો કરેલો છે, અને હવે આપણે અંબે માત કી જય, જોઈ શકો તમે એમાંથી કાંઈ લસરી જાય એવું નથી, બધું ફેવિકોલ જેવું જ કામકાજ છે રસોડાનું, આપણું સોલિડ કામ, એટલે જ આપણે આપણા માણસોને સોલિડ બનાવીએ છીએ, આપણે રસોડાની રાણી છીએ એટલે જ સોલિડ બધું કામ કરીએ। ચાલો જય અટકેશ। આ થાળી આરતીની થાળી છે, જે રસોડામાં જ બધી વસ્તુઓ હોય
એને એથી સુશોભિત કરેલી છે, મેં બનાવેલી છે. આ કણક છે, પછી આ કણક ઉપર ચણાની દાળ, પછી મગની આખા મગ, આખા અડદ, એ રીતના ફૂલ કરેલા છે. એટલે અને પછી આ લીમડાની ડાળખી અને એના પાનના પાંદડા કરેલા છે. અને આ સાઈડમાં છે એ ટમેટાની છાલ ચોંટાડેલી છે. અને આ થાળીની કોર ઉપર આ રીતે ડિઝાઇન કરેલી છે. અને વચ્ચે વચ્ચે આ બાસમતી ચોખા એક 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 ચોંટાડેલા છે. આ રીતે શરદ પૂનમ સુધી જે વિડીયોને વધુ લાઇક આવ્યા હશે તે વિડીયોને આપણે વિજેતા જાહેર કરીશું. તો આપને ગમતા વિડીયોને વધુ ને વધુ લાઇક અને શેર કરવાનું ચૂકશો નહીં. અને જો ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આપના આસપડોશ મિત્ર સગા સંબંધીઓને પણ આ ચેનલ શેર કરજો.